માંગરોળના જરિયાવાળા ગામે હાલ 1.5 વર્ષ પહેલા બનાવેલા ટાંકી લીકેજ થતા ગામને મળેલી નસલે જળ યોજનાની સુવિધાનો ફિયાસ્કો થતા લાખો રૂપિયા પાણીમાં ગયાનો ગામ લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. માંગરોળ તાલુકાના જરિયાવાળા ગામે વાસ્મો યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવા માટે નલ સે જળ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી, પરંતુ જરિયાવાળા ગામે પાણીનો ટાંકો બનતા જ 1 વર્ષમાં ટાંકો 3 થી 4 વખત લીક થયો હોવાના ગામ લોકોએ આક્ષેપો લગાવ્યા છે. કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થતા તંત્ર તપાસ કરે તેવી માંગ ઉઠી છે. છેલ્લા 1.5 વર્ષથી ટાંકો બંધાયો, પરંતુ ગામ લોકોને નળમાંથી પાણી ન મળ્યું અને હાલ ગામ લોકો દ્વારા ગામના જાપે આવેલા પાણીના સંપમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. જ્યારે આ ટાંકીના કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. આ કામમાં સત્યતાથી તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ ક્યારે તપાસ થશે તે તો જોવાનું રહ્યું. એ પાણી આવતું નથી અમારા ગામ, અમે સીચીને ભરી જાય, પાણી આવતું જ નથી. શું તમારું નામ શું છે બેન? અમીનાબેન. અમીનાબેન, અમીનાબેન કેટલા ટાઈમ થી પાણી નથી આવતું? પાણી કયા કયા આવે તે અવેડાનો ભરે એટલું આવે, બાકી આવતું જ નથી પાણી. હા, અત્યારે શું કરો? નહીં, ઘેરે ઘેર નથી આવતું. મારું નામ છે હમીરભાઈ ચક્રભાઈ, જરિયાવાડાથી બોલીએ છીએ. 6 મહિનાથી વરસાદથી પાણી આવતું નથી ભાઈ. ગામડામાં ઘેરે ઘેરે પાણી આવતું નથી અને શોખે શોખો આ ગામની માલિકો ભ્રષ્ટાચાર થયો છે ને થયો છે એવું મારું કહેવાનું હેતુ છે. હું ગામનો વતની છે અને એ મારી રજૂઆત કરવી સરકારશ્રીને જાણમાં લેજો, લક્ષ્યમાં લેજો એવી મારી એક ફરિયાદ છે. દાદા, આ ટાંકામાં અત્યારે શું પોઝિશન? અત્યારમાં પાણી નથી આવતું, પછી ટાંકો ભરે તો ફાટી જવાની ભય લાગે, ના કામ નબળું છે એવું મને દેખાય છે. અત્યારે ટાંકા ક્યાંય લીકેજ ખરો? અત્યારે ટાંકો લીકેજમાં જો આમાં પાણી ભરેલું નથી, ટાંકો ખાલી છે, આવેડો ખાલી છે, પછી જ્યાં જ્યાં આવેડા છે બધે ખાલી છે, ક્યાંય પાણી આવતું નથી.